राजकोट औद्योगिक हब गणाय छे, त्यारे शहेरना अनेक नाना मोटा कारखानामां मोटी संख्यामां कारीगरो काम करता होय छे, त्यारे राजकोटमां ज रहेता मुकेश आसोडिया टूल्स ब्रेजिंगनुं लोहारी भट्ठी काम करे छे। छेल्લા 20 વર્ષથી કારીગર તરીકે કામ કરતા મુકેશભાઈ એક ઉમદા કારીગર છે અને કારીગર તરીકે પોતાની કમાલ પણ દેખાડે છે। મુકેશભાઈ છેલ્લા 7 વર્ષથી પોતાની મહેનતથી અવનવા મોડેલ તૈયાર કરે છે, જેમાં અલગ અલગ ટ્રેનના એન્જિન, કાર, ટ્રક તેમજ અનેક વેરાયટીના બાઇક પણ બનાવી રહ્યા છે। જો કે રમકડા તો આને ન કહેવાય, ઓરિજિનલ વર્કિંગ મોડલ બધાય બનાવ્યા છે મેં, અને કામ કરતા જો ટાઈમ મળે તો વધારાના ટાઈમમાં આ શોખ છે આપણને, કીધું આવા નાના નાના મોડલ આપણે બનાવીએ। મોડલ તો ઘણા બધા મેં બનાવ્યા છે, રેલવેના ઘણા મોડલ બનાવ્યા છે, સ્ટીમ એન્જિનનું એક મોડલ બનાવ્યું છે, પછી બાઇકનું મોડલ છે, કારના મોડલ છે, ઘણા બધા મોડલ બનાવ્યા એ આથી વાતો ભાઈ બધા વર્કિંગ મોડલ છે, અને અમુક એન્જિનના ઓરિજિનલ અવાજ છે, અને અમુક ડાઉનલોડ કરીને અવાજ ફિટ કર્યા છે એમાં, અને કમ્પ્લીટ વર્કિંગ મોડલ બધા બનાવેલા છે। એ છે અમારે એક ઘર માટે ટીપાઈ બનાવી છે, એમાં બહુ લાંબો ટાઈમ આવેલું છે કામ એનું, અને એ બહુ સારું બની છે અને ઘણા માણસો જોવા આવે છે। એમાં આખું રેલવેનું યાર્ડ ફિટ કર્યું છે, ટ્રેનું અંદર બનાવવાનું મૂક્યું છે, અને ટ્રેનું ચાલે છે, અમુક ટ્રેનો ઊભી રાખી છે, એવું બધું આકર્ષણ બનાવ્યું છે અંદર। શોખ તો મારે કારીગર લગાડ્યો હતો કે મુકેશભાઈ આપણે આવું બધા નાના નાના મોડલ બનાવી તો કેમ રહેશે, કીધું એ બનાવવા જેવા છે, પછી બનાવ્યા કારીગરના કહેવાથી, અને દશક વર્ષથી બનાવું છું। તો જો કે મારે વેસ્ટમાંથી બેસ્ટ બધું કરું છું, અમુક મટીરિયલ દુકાનમાં પડ્યું હોય એમાંથી પછી નબળા થાય એટલે ઈચ્છા થાય કે ભાઈ આ દાગીને બનાવવો છે, પછી એમાંથી બધું ગોતીને બનાવ્યા રાખીએ। મુકેશભાઈના અનેક પ્રકારના મોડેલ જોવા માટે દેશ વિદેશથી અનેક લોકો આવે છે અને મસ્ત મોટી રકમ આપીને ખરીદી પણ કરે છે, ત્યારે મુકેશભાઈને તેમના કારીગરે કહ્યું કે આપણે આ પ્રકારના મોડેલ તૈયાર કરીએ તો, અને ત્યારબાદ મુકેશભાઈએ પોતાના કામમાંથી ફ્રી થયા ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કરે છે, અને મુકેશભાઈ ઓરિજિનલની આબુહૂબ નકલ 1-1.5 મહિનામાં તૈયાર કરી નાખે છે, તેમજ વજનમાં પણ ખૂબ જ ભારે હોય છે તે પ્રકારના એન્જિન બનાવે છે, અને પેટ્રોલ ડીઝલથી ચાલતી બાઇક પણ તેઓ તૈયાર કરે છે, ત્યારે આવા અનેક કારીગરો પોતાની કમાલ દેખાડતા હોય છે, ત્યારે આ પ્રકારના મોડેલોમાં લોકો નિહાળી શક્યા તે માટે શહેરમાં એક નાનું મ્યુઝિયમ હોય જેથી લોકો મોડેલને નિહાળી શકે, અને તેઓને પણ ખ્યાલ આવે કે રાજકોટ અને સૌરાષ્ટ્રના કારીગરોનો પોતાની મહેનતથી કમાલ દેખાડી શકે છે।